હેમચંદ્રાચાર્ય જે દીક્ષા આપીને ગુરુને વિનંતી કરી, મારી માને તમે પ્રવર્તિની પદ આપો, દીક્ષાના દિવસે પ્રવર્તિની બનાવી અને સિંહાસન પર બેસાડ્યા. અને માનો જયારે અંતિમ સમય આવ્યો, બધા જ સંભળાવે છે, પોતે પણ સંભળાવે છે. બ્રાહ્મણો શ્રમણોના વિરોધી હતા, માં કાળ ધર્મ પામ્યાની પાલખી તૈયાર થઈ અને જેવી રાજમાર્ગ પરથી નીકળે, બ્રાહ્મણોનું ટોળું આવ્યું અને પાલખીને હચમચાવી પાડી નાખી અને મા પાહીની સાધ્વીનું મળદું કચડી નાખી. બને એની ઘટના તમને કહું છું, ઇતિહાસના પાના પર જલ્દીથી આ તમને વાંચવા નહીં મળે. હેમચંદ્રાચાર્યજીને સમાચાર મળ્યા, એ તો ઉપાશ્રયમાં છે, સાધુથી સ્મશાનમાં કોઈની સ્મશાન યાત્રામાં ના જવાય. અપાશ્રમમાં બેઠેલા એમને સમાચાર મળ્યા અને એમની આપ ભીની થઈ, મારી માની અવહેલના. એમણે ખભે કામળી નાખી, હાથમાં દાંડો લીધો અને આચાર્ય હેમચંદ્ર સુરી કુમારપાળ રણભૂમિમાં હતા, યુદ્ધ કરતા હતા, ત્યાં પહોંચી ગયા. ગુરુને જોતાની સાથે કે ગુરુદેવ આપ અહીંયા શું કરું, હું પાટણને અલવિદા કરું છું, હવે મારાથી પાટણમાં નહીં રહેવાય જ્યાં મારી માની આવી અવહેલના થતી હોય. અને કુમારપાળ પણ ગરમ થઈ ગયા, બ્રાહ્મણોને ખખડાવ્યા અને ફરી હેમચંદ્રાચાર્યજીને પાટણમાં પધરાવ્યા. આ બાલ્યવયમાં જેણે ચારિત્ર લીધું હતું, ઇતિહાસના 2500 વર્ષમાં આ વિશેષણ કયું, કલિકાલ સર્વજ્ઞ, 3.5 કરોડ શ્લોકની જેણે રચના કરી. જુઓ, નાની ઉંમરમાં તમે એમ કહો કે એની પાસે કોઈ વ્યવહારનું જ્ઞાન નથી, એ શું કરશે, એને કોઈ શાસ્ત્રની જ્ઞાનની કોઈ એવી શાખા નથી કે જેમાં એમણે પોતાની કલમ ન ચલાવી હોય. એમ કહેવાય કે પોતે કોઈ હાથમાં લીંબુ ઉપર નાખીને નીચે આવે ત્યાં સુધીમાં હેમચંદ્રાચાર્યજી 6 શ્લોક નવા ફ્રેશ બનાવીને મૂકી દીધા. એમાં હેમચંદ્રાચાર્યજીના ચરણોમાં વંદન. એમના સમયમાં એક બીજા થયા આચાર્ય અભયદેવ સુરી મહારાજ, 8 વર્ષે દીક્ષા ને 16 વર્ષે આચાર્ય પદવી. 8 વર્ષની દીક્ષા પછી એમની પાસે વર્ણન કરવાની તાકાત, ભગવતી સૂત્રનું વાંચન ચાલતું હતું ને ચેડા રાજાના યુદ્ધની વાતો આવી, એવું અદભુત વર્ણન કર્યું કે બેઠેલી સભામાંથી કોઈએ શમશેર તાણીને, કોઈએ મુઠ્ઠી વાળી અને કોઈએ બાયો ચડાવી, હમણાં એમ લાગે કે હમણાં યુદ્ધ થઈ જશે. ગુરુએ એમને બેસાડ્યા, પોતે હાથમાં શાસ્ત્ર લઈ શાંત રસ અને બધું શાંત પડ્યું. શું તાકાત હશે અમારી, એવી તાકાત કે અમે બોલવાનું શરૂ કરીએ ને તમે ઊંઘવાનું શરૂ કર્યું. એ જ અભયદેવ સુરી મહારાજ એક રાત્રિના સમયે કોઈ ગીત, કોઈ સ્તવન, અજીત શાંતિ જેવું ગાતા હશે અને શૃંગાર રસ્મીમાં વર્ણન શરૂ થયું. નીચેથી રાજકન્યા જઈ રહી હતી, આવું અદભુત વર્ણન, એ વ્યક્તિ કેવી હશે, પરણીશ તો એની સાથે. રાજકન્યા રાત્રિના સમયમાં દરવાજા ખખડાવે, ગુરુને ખબર પડી. ગુરુએ કીધું, ભલા માણસ તું શું કર્યો, તને કઈ ભાનભાન છે, શાસન પર કેટલી મોટી હિલના આવશે, પોતે મરક મરક હશે, ચિંતા નહીં કરો. શું પ્રજ્ઞા હશે, રાત્રિના સમયમાં કોઈ સ્ત્રી આવે ને દરવાજા ખોલે તોય હિલના, ના ખોલે તો સવારે રાજા તરફથી પ્રોબ્લેમ. સંઘના 5 શ્રાવક પીઢને ભેગા કર્યા અને પછી દરવાજો ખોલાવ્યો. ઓલી બાઈ કહે છે કે તમારી પાસે આવું અદભુત વર્ણન છે, મારે તમારી સાથે જ લગ્ન કરવા. અભયદેવ સુરી પરિસ્થિતિ પામી ગયા ને એમણે તરત શરૂ કર્યું કે જો બેન, અમે દીક્ષા લીધી ત્યારથી ક્યારે સ્નાન નથી કર્યું, આ શરીર ઉપર કેટલો બધો મેલ છે, અહીં તો કેટલી બધી પરસેવાની ગંધ મારે છે, અંદરની વાત તો છોડો બેન, આગળ પણ એટલી બધી પરસેવો ને મેલ ને દુર્ગંધ મારતું આ શરીર છે, એમાં શું તમે લગ્ન કરશો. અને પછી જે વૈરાગ્ય રસ પીરસ્યો, રાજકન્યા પાછી ચાલી ગઈ, ગુરુ આફરીન પોકારી ગયા, શું કમાલ, 16 વર્ષની વયમાં આવું અદભુત રસનું વર્ણન કરી શકે. પણ ગુરુને ચિંતા થઈ કે આ સાધુ ક્યારેક પતિત ન થઈ જાય, આની આટલી બધી બુદ્ધિ એની મારક ન બની જાય. અને ગુરુએ એને વાપરવાની અંદર કાલિંગડાનું શાક ચાલુ કરાવ્યું,
અને બીજી બાજુ દહીં વગેરે ચાલુ કરાવ્યા. આ બધા દ્રવ્યો એવા છે કે જેનાથી બુદ્ધિ અમારી પાસે આવે. બુદ્ધિ વધે એના માટે શું કરવાનું? શું કરવાનું? બ્રાહ્મી ખાવાની, સતાવરી પીવાની. બ્રાહ્મીઓને સતાવરીથી કુછ નથી થતું. જ્ઞાનાવરણ કર્મના ક્ષયોક્ષમથી અને જ્ઞાનની આસક્તિથી બચો તો થાય. આ મહાત્માની બુદ્ધિને ઘટાડવા માટેના મહાત્માએ પ્રયોગ કરવા પડ્યા હતા. અને એ જ મહાત્માને એક દિવસ સ્વપ્નની અંદર સંકેત થયો કે તમે આગમોની ટીકાઓ રચો. શાસ્ત્ર આગમ આચારાંગ અને સુયવડાંગ બે જ સૂત્રની ટીકા મળતી હતી, બાકીની કોઈની ટીકા નથી મળતી.